समाचार मोडासाથી સામે આવી રહ્યા છે। મોડાસા પાલિકામાં વિપક્ષ પદ માટે ચૂંટણીનો જંગ જામ્યો છે। મોડાસા નગરપાલિકામાં કોર્પોરેટરની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ છે। વોર્ડ નંબર 7 માં શાંતિપૂર્ણ મતદાન થઈ ચૂક્યું છે। મખદુમ હાઈસ્કૂલ તેમજ કોલેજના 8 બૂથમાં મતદાન થઈ રહ્યું છે। 8 ઈવીએમ દ્વારા કુલ 6750 મતદારોનું મતદાન થઈ ચૂક્યું છે। 70 જેટલા પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપ શાસિત પાલિકામાં કોંગ્રેસ અને એઆઈએમઆઈએમ વચ્ચે વિપક્ષ પદ માટે ચૂંટણીનો જંગ જામ્યો છે। બંને પક્ષો પાસે હાલ 8-8 બેઠકો છે। એઆઈએમઆઈએમના કોર્પોરેટરને સસ્પેન્ડ કરતા ફરી થઈ રહી છે ચૂંટણી। આજ રોજ મોડાસા નગરપાલિકાના બાય ઇલેક્શન છે, જેમાં વોર્ડ નંબર 7ની એક સીટ પર 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થઈ રહી છે, જે અંતર્ગત પોલીસ બંદોબસ્ત પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ સાથે પોલીસ બોડી વોર્ન કેમેરા તથા જરૂરી ઇક્વિપમેન્ટ્સ સાથે હાજર છે અને 4 બૂથ પર વોટિંગ થઈ રહ્યું છે, જેમાંથી આ એક મખદુમ સ્કૂલ, હાલમાં આપણે જે ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે તે મખદુમ સ્કૂલ પર વોટિંગ ચાલુ છે આ બાબતમાં, અને સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ઇલેક્શન ચાલુ રહેવાનું છે। પોલીસ અંદાજે કેટલો બંદોબસ્ત થયો? પોલીસ અંદાજે 70 આસપાસ આંકડો છે, અને ચારે બૂથ પર યોગ્ય રીતે ફાળવણી કરવામાં આવેલી છે। માનનીય એસપી સાહેબ પણ હાલ વિઝિટ કરીને ગયેલા છે અને તમામ બંદોબસ્ત વ્યવસ્થિત રીતે ફાળવવામાં આવેલો છે। ઓકે સાહેબ, બોલો। અમારા વોર્ડ નંબર 7ના અંદર ગટર લાઈન આ તે એની સમસ્યા છે, અને એના માટે રોડ જે ખોદી નાખ્યા છે તો આખા 7 નંબર વોર્ડના અંદર રસ્તાની સમસ્યા છે। પછી એ સારી રીતે કામ થાય એને એના માટે અમે અમારા ઉમેદવારને મત આપેલ છે। અગાઉ આવ્યા હતા પણ સારી કામગીરી થતી નથી, એના માટે અમે આ વખત નવો ઉમેદવાર પસંદ કર્યો છે। મોડાસા નગરપાલિકાની જે વોર્ડ નંબર 7ની 4 નંબરની જે બેઠક છે એનું મતદાન અત્યારે ચાલી રહ્યું છે। ખૂબ જ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે। કુલ 8 જેટલા મતદાન મથકો છે, જેમાંના 4 મતદાન મથકો અત્રે મખદુમ હાઈસ્કૂલ ખાતે આવેલા છે। પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખેલો છે। જેટલા પણ પીએસએલ છે એ પીએસએલ વાઇઝ એક પોલીસ ઓફિસર અમે ડેપ્યુટ કરેલા છે, અને મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે। BS9 TV News સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી।